આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી લોકસભા વિસ્તારના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ તથા સહાયના ચેકો તેમજ વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સી આર પાટીલે બાળકો અને મહિલા વિકાસ માટેની વિવિધ યોજનાઓ તેમજ વીમા કવચનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. સાથે સાથે તેમણે આંગણવાડીની બહેનોને દિલ્હી અને હરિદ્વારના પ્રવાસે લઈ જવાનું વચન આપ્યું હતું. નવસારીમાં તમે પહેલા નંબરે છો અને તમે ખૂબ સરસ રીતે બાળકોનું જતન કરો છો. સંસ્કારનું સિંચન કરતા કરતા એના ગ્રોથમાં જે રીતે તમે ધ્યાન આપો છો એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. હું તો ઘણી વાર બહેનોના કાર્યક્રમમાં બહેનોને કહું છું કે આપણે જેમ ઘરમાં કોઈ મહાન પુરુષોનો પ્રેરણા લેવા માટે અથવા તો જેનામાં આપણને અપાર શ્રદ્ધા હોય એવા વ્યક્તિનો ફોટો મૂકતા હોય ને તો તમારે તેડા ઘર બહેનોને આંગણવાડીની બહેનોને એક એક ફોટો તમારા ઘરમાં લગાવવો જોઈએ. એટલા માટે મહત્વનું છે કે મેં જોયું છે કે કોઈ દીકરો કે દીકરીની માં એની પોતાની દીકરી કે દીકરો હોય પણ તો પણ એની પાસે છુટકારો ઈચ્છતી હોય છે કે થોડો ટાઈમ તેડા ઘર બહેનો આવીને લઈ જાય, આંગણવાડીમાં બહેનો એને સાચવે અને ત્યાં સુધી એને થોડું ફ્રીડમ મળે, એને થોડું રાહત મળે, પોતાના બાળકથી પણ એ છુટકારો ઈચ્છે કેટલાક કલાક માટે. અને તમે એ તમારું બાળક નથી છતાં તમે 20-25-30-30 બાળકોને એકલા એકલા જે રીતે સાચો અને પ્રેમથી સમજાવો, એને રડવાને બદલે હસતો હસતો ઘરે જાય એવો તમારો પ્રયત્ન હોય અને એના કારણે માતાને પોતાને છુટકારો મળે. અને એટલે માતાને કહું કે તમને જો આવી મુક્તિ મળતી હોય તે આપવાવાળી આ તેડાગર બહેનો અને આંગણવાડીની બહેનો છે કે જે તમારા બાળકને પોતાના બાળક કરતાં પણ વધારે સાચવે છે, એટલા માટે એમનો ફોટો તમારે રાખવો જોઈએ.